सजानंद विद्यालय बापा सीताराम चौक नवा नरोड़ा द्वारा आ वीडियो रजू करवामां आवे छे। जो बाळको, आपणे गया लेक्चर में प्रकरण 8 विषय गणित गाड़ू अने पैड़ा एना विषे आपणे समझ्या हता। तो एमां आपणे शुं समझ्या हता के आपणे वर्तुळ दोरीए छे तो कई रीते दोरी शकीए छीए। तो बटनथी वर्तुळ नानू दोराय छे, बीजथी वर्तुळ મોટું દોરાય છે, બંગડીથી વર્તુળ દોરાય છે વગેરે વસ્તુ દ્વારા આપણે વર્તુળ દોરી શકીએ છીએ। જમીન ઉપર ચોક વડે વર્તુળ દોરી શકાય છે। આપણે મેદાનમાં રમતા હોય અને બેઠા હોય તો માટીમાં ગોળ આંગળી વડે પણ વર્તુળ દોરી શકીએ છીએ। તો જુઓ, પાઠ્યપુસ્તકના પેજ નંબર 86 ઉપર આપ્યું છે કે માપપટ્ટીની મદદથી આ બંગડીની ત્રિજ્યા દોરી ત્રિજ્યાની લંબાઈ માપો। જુઓ, આ આપણે વર્તુળ દોરેલું છે। હવે આપણે માપપટ્ટી લેવી પડે તો માપપટ્ટીની મદદથી બંને વર્તુળની ત્રિજ્યા માપવાની છે। તો અહીંયા આપણે આ વર્તુળ છે એની ત્રિજ્યા માપી તો કેટલી થઈ? આપણે વચ્ચે જે છે તે શું છે? એ વર્તુળનું કેન્દ્ર બિંદુ છે। શું છે બાળકો? કેન્દ્ર બિંદુ। હવે એ કેન્દ્ર બિંદુ પરથી આ સાઈડ આપણે સ્કેલ મૂકવાની અને વર્તુળ જે આવે છે તમારી પાસે એ વર્તુળને માપવાનું। તો સ્કેલ મૂકવાની અને એનાથી વર્તુળથી અહીંયા કેન્દ્ર બિંદુથી આ જગ્યાનું અંતર માપવાનું એ કેટલું થાય છે? તો આ વર્તુળનું 1.5 સેન્ટીમીટર થયું। તો તે મેં અહીંયા લખ્યું છે। હવે માપપટ્ટીની મદદથી આ નીચેના બંને વર્તુળની ત્રિજ્યા માપવાની, તો તેમાં આપણે માપ્યું, મેં તમને જેમ બતાવ્યું કે વર્તુળનું કેન્દ્ર બિંદુ વચ્ચે આવે તેનાથી સ્કેલ મૂકી અને કેન્દ્ર બિંદુથી એક બાજુનું સ્કેલ પર પરિકરથી માપવાનું। હવે પરિકર તમે જોયું છે બાળકો, એક બાજુ અણીવાળો ભાગ આવે અને એની બીજી સાઈડ પેન્સિલ નાખવાની આવે, તો તે રીતે તેને અહીંયાથી અહીંયા મૂકવાનું અને માપવાનું, પછી કેન્દ્ર બિંદુ પર જે અણીવાળો ભાગ છે તે મૂકવાનો અને જે પેન્સિલવાળો ભાગ છે તે ગોળ ફેરવવાનો, એટલે આ વર્તુળ દોરાઈ જશે। તો આમાં 1 સેન્ટીમીટર થાય છે અને આમાં 1.5 સેન્ટીમીટર થાય છે। હવે અહીંયા આપણને કહ્યું છે કે લીલા વર્તુળની ત્રિજ્યા, તો જો બાળકો અહીંયા આ આપણે ગોળ છે એ લીલું વર્તુળ છે તો તેની ત્રિજ્યા 1 સેમી થાય છે। અહીંયા છે આ વર્તુળ વાદળી થયું છે, વાદળી છે તો તેની ત્રિજ્યા 1.5 સેમી થાય છે। આપણે જેમ માપ્યું હતું ને એ રીતે વર્તુળ દોરવાનું। તમારે પણ તમારી નોટબુકમાં અલગ અલગ માપના હું PDF મૂકું, એમાં વર્તુળ લખું માપ, તો એ પ્રમાણે વર્તુળ તમારે તમારી ગણિતની નોટમાં દોરવાના રહેશે। હવે જુઓ, અહીંયા આપણને પ્રશ્ન પૂછે છે કે સાયકલ અથવા બળદગાડાના પૈડાની ત્રિજ્યા માપો, તમે દોરો અથવા માપપટ્ટીનો ઉપયોગ કરી શકો છો। શું સાયકલ કે બળદગાડાના બધા પૈડાની ત્રિજ્યા સરખી છે? અહીંયા આપણને આવો પ્રશ્ન કરે છે કે બંનેની ત્રિજ્યા એક સરખી છે, તો આપણે શું જવાબ આપશું એનો? કે સાયકલ અને બળદગાડું બંને પૈડાની, સાયકલના પૈડા અને બળદગાડાના બંને પૈડાની ત્રિજ્યા સરખી છે। આ વસ્તુ આપણને પાઠ્યપુસ્તકના પેજ નંબર 86 ઉપર દર્શાવેલી છે। તો સાયકલના બંને પૈડા
અને બળદ ગાડાના બંને પૈડાની ત્રિજ્યા સરખી હોય છે, પણ એમાં શું ફેર હોય છે? પણ સાયકલ અને બળદ ગાડાના નાના પૈડાની ત્રિજ્યા અલગ અલગ હોય છે. આમાં બળદગાડું હોય એના નાના પૈડા અને સાયકલના નાના પૈડા, મોટી સાયકલ અને નાની સાયકલ, આમાં આપણે એવી નથી કર્યું કે મોટી સાયકલના પૈડા કે નાની સાયકલના પૈડા. પણ સાયકલના કયા છે તો તમે મોટા થાય અને મોટી સાયકલ ફેરો તો એના પૈડાની ત્રિજ્યા મોટી હોય છે. અને તમે જ્યારે 2 વર્ષના 1 વર્ષના હોય, તમને 3 પૈડાની નાની સાયકલ ગિફ્ટમાં મળી હોય તો એની પૈડાની ત્રિજ્યા નાની હોય છે. માટે નાના પૈડાની ત્રિજ્યા અલગ અલગ હોય છે તે આપણે સમજ્યા. હવે જુઓ એના પછી આપણને શું કહેવામાં આવે છે કે તમે ટ્રેક્ટર કે રોડ રોલર જોયું છે? જુઓ બાળકો, તમે બધાએ ગામડે અત્યારે તો જુઓ કોરોના ચાલે છે અને આપણે ઓનલાઈન એજ્યુકેશન ચાલે છે, તો ઘણા બાળકો તો ગામડે જશે, તો ગામડે તો બહુ મજા આવતી હશે. ખેતરમાં જતા હશો, ત્યાં ટ્રેક્ટર જોતા હશો, એટલે દરેક બાળકે ટ્રેક્ટર તો જોયું જ હશે. તો ટ્રેક્ટર કે રોલ રોલર જોયું છે તો લખવાનું. રોડ રોલર કયું આવે છે કે આપણે અમદાવાદમાં જુઓ કે રોડ બને છે ને ત્યારે મોટું રોડ રોલર આવે છે, તે રોડ ઉપર ફરે છે, તો એ પણ તમે જોયું હશે. તો તેના જવાબમાં આવે છે કે હા, મેં ટ્રેક્ટર અને રોડ રોલર જોયા છે. હવે એના પછીનો પ્રશ્ન શું આપણને કહે છે કે તમે જોયેલ હોય તેમાંથી સૌથી મોટું પૈડું કયું છે? તો જુઓ બાળકો, આપણે હમણાં ટ્રેક્ટર અને રોડ રોલર જોયા છે, આપણે મેળામાં જઈએ તો ચકડોળમાં પણ જોયું છે, ચકડોળમાં બેઠા હોય તો ચકડોળના પણ આપણે પૈડા જોયા હોય છે. તો અહીંયા આપણે જવાબમાં શું કહીશું કે હા, મેં જોયેલા પૈડામાંથી રોડ રોલરનું પૈડું સૌથી મોટું છે. આપણે તો ઘણા બધાના પૈડા જોયા છે, સાયકલના પૈડા, રિક્ષાના પૈડા, બસના પૈડા, ઘણા બધા જોયા છે, પરંતુ એમાં આપણે અહીંયા આ 2 પૈડા વિશે વિચારણા ચર્ચા કરીએ છીએ. તો તેમાં આપણે રોડ રોલરનું પૈડું સૌથી મોટું જોયું છે. હવે એના પછીનો પ્રશ્ન આવે છે કે શું ટ્રેક્ટર કે રોડ રોલરના બધા પૈડાની ત્રિજ્યા એક સરખી હોય છે? તો આપણે શું કહીશું કે ટ્રેક્ટર અને રોડ રોલરના બધા પૈડાની ત્રિજ્યા એક સરખી હોતી નથી. તો ના, ટ્રેક્ટર અને રોડ રોલરના પૈડાની ત્રિજ્યા એક સરખી હોતી નથી. ટ્રેક્ટરના આગળના 2 પૈડા નાના હોય છે, જ્યારે પાછળના 2 પૈડા મોટા હોય છે, માટે તેની ત્રિજ્યા અલગ હોય છે. જ્યારે રોડ રોલર તો જોયું છે ને કે રોડ રોલર એટલે શું, કે રોડ પર આપણે જ્યારે રોડ નવો બનતો હોય ત્યારે ડામર પાથર્યો હોય અને પછી રોડને સપાટ સીધો કરવા માટે રોડ રોલર આવે છે, તો તે ડામર જેમ તેમ નાખ્યો હોય તેમાં રોડ રોલર ફરે છે, તો રોડ એકદમ ક્લીન અને સીધો થાય છે. તો આમાં આપણે કહીશું કે રોડ રોલરના આગળના અને પાછળના પૈડા અલગ અલગ હોય છે. આગળના પૈડા જોજો તમે, કોઈક વાર રોડ રોલર જુઓ તો તેના આગળના પૈડા નાના હોય છે અને પાછળના પૈડા તો ખૂબ જ મોટા હોય છે. ઘણી વખત તો આપણને એમ થાય છે કે આ રોડ રોલરના પૈડા જોયા કરીએ, આટલા મોટા પૈડા કઈ રીતે હશે, એવો આપણને વિચાર પણ આવે છે. માટે રોડ રોલરના પાછળના બંને પૈડા મોટા હોય છે.
છે. હવે જુઓ બાળકો, પાઠ્યપુસ્તકના પેજ નંબર 87 ઉપર આપણને કાલી અને લાલી એ બંનેના ચિત્રો આપેલા છે અને દોરડું પણ બાંધેલું છે, બાજુમાં થાંભલા પણ લગાડેલા છે. તો તે આપણને દર્શાવે છે અને પૂછે છે કે લાલી અને કાલી દોરડા વડે થાંભલા સાથે બાંધેલી છે. જુઓ, આ કાલી છે અને આ લાલી છે, એને દોરડું લઈ અને થાંભલાની સાથે બાંધી દીધી છે અને બંનેની બાજુ ઘાસ નાખી દીધેલું છે. અને આપણને પૂછે છે કે કાલીનું દોરડું લાંબુ છે તો કોને વધુ ઘાસ ખાવા મળશે. આપણને આમાં કહે છે કે આ દોરડા બાંધ્યા છે એમાં કોનું દોરડું, કાલીનું દોરડું લાંબુ છે તો કોને વધુ ઘાસ ખાવા મળશે. તો જો તમે નાના હશો ને તો તમે મમ્મીને બહુ હેરાન કરતા હશો. તો કોઈક વખત મમ્મી પણ તમને એને કામ હોય તો એનાથી થોડાક અંતરે ક્યાંક કોઈક જગ્યાએ તમારો પગ દોરડાથી બાંધી દે અને કે હવે રમ્યા કરો. મમ્મી ઇસ્ત્રી કરતી હોય ધારો કે, તો તમે દાઝી જાઓ તો તેની નજીક ના આવો તો એટલા પૂરતું તમને બાંધી રાખે. એમાં આમાં પણ તો જુઓ, આ કાલી છે તો કાલીનું દોરડું લાલીના દોરડા કરતાં વધારે લાંબુ છે, માટે તે વધુ ઘાસ ખાઈ શકશે. કોણ વધુ ખાઈ શકશે? કાલી, કારણ કે તે દૂર સુધી જઈ શકશે. જ્યારે લાલીનું દોરડું તો થોડુંક જ બાંધેલું છે એટલે તે એટલામાં જ ઘાસ ખાઈ શકે છે. જો બાળકો, આમાં તમને સમજણ પડી? હવે અહીંયા આપણો આ લેક્ચર પૂરો કરવામાં આવે છે. હવે પછીનું આગળના લેક્ચરમાં આપણે શીખીશું. હવે આજનું ગૃહ કાર્ય, હું જે PDFમાં લખેલું લખાણ છે તે મોકલું, તે તમારે તમારી ગણિતની નોટમાં સ્વચ્છ, સુંદર અને સારા અક્ષરે લખવાનું રહેશે. બાય. જય સ્વામિનારાયણ.